તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર 53 રસ્તા ઉપર સ્થાનિક રાહદારીઓ તેમજ વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકુમ જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ ગોયાએ કર્યો છે। તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર 53 રેલવે ઓવરબ્રિજ મંજૂર થયેલ છે, તેથી રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ થયેલ છે અને તેથી સ્થાનિક રાહદારીઓ તેમજ વાહનોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મજરા ચોકડીથી પ્રાંતિજ તરફ તથા હરસોલ ચોકડીથી રખિયાલ વાવડી ચોકડી તરફનો રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। નાના વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મહિયર ચોકડીથી મહિયર ગામમાં તલોદ કોલેજ થઈ કેસરપુરા પાટિયા થઈ તલોદ ટીઆર ચોકડી તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। પ્રતિબંધ વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે। આ જાહેરનામું તારીખ 12 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે। આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, તલોદ। તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નંબર 53 રસ્તા ઉપર વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસથી ગણેશ મહોત્સવનો શુભારંભ થનાર છે ત્યારે પ્રાંતિજના બજારોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓએ આકર્ષણ જમાવ્યું છે। ઠેર ઠેર ગણપતિજીની મૂર્તિઓના વેચાણ માટે વેપારીઓ રંગબેરંગી આકર્ષક મૂર્તિઓ ગોઠવીને લોકોને ખરીદી માટે આકર્ષી રહ્યા છે, ત્યારે કેટલાક સ્થળોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓએ આકર્ષણ જમાવ્યું છે। પર્યાવરણના જતન માટે સરકાર પણ અનેક જાહેરાતો અને કાર્યક્રમો આપીને ગણેશજીને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો ઉપયોગ ન કરવા અપીલ કરી રહ્યા છે, જેને કારણે સમજુ અને સાણા શ્રદ્ધાળુ લોકો હવે માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવા માટે તૈયારી બતાવી રહ્યા છે। તેમ છતાં બજારોમાં પીઓપીની મૂર્તિઓ પણ ખરીદીને શ્રદ્ધાળુ લોકો ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય તેવું વિચારી રહ્યા છે। ગણેશ ઉત્સવની ઉજવણી માટે જરૂરી મંજૂરી લેવા તંત્રની કચેરીઓમાં પણ આયોજકો દોડતા જોવા મળે છે। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ દસમ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે। રતિલાલ ટેકવાણી સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ શહેરમાં ગણેશ ચતુર્થી અંતર્ગત બજારોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓનું આકર્ષણ વધી રહ્યું છે। પ્રાંતિજ નગરમાં ગણેશ મહોત્સવ ઉજવણી પૂર્વ બજારોમાં ગણપતિજીની મૂર્તિઓના વેચાણ માટે હાટડીઓ વાળા પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ઈડરના આઈડિયા અને વોડાફોનના મયુર પટેલ નામના ડિસ્ટ્રીબ્યુટરે વહેલી સવારે પોતાની ઓફિસ પર જઈને એસિડ ગટગટાવ્યું હતું। આ ઘટના ઘટી થતા ઓફિસ પર ચકચાર મચી ગઈ હતી। મયુર પટેલ એસિડ ગટગટાવી જતા સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। સારવાર દરમિયાન મયુર પટેલને ફરજ પર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યું હતું। યુવાનને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ઈડર સિવિલ હોસ્પિટલમાં વેપારીઓ અને સગા સંબંધીના ટોળેટોળા જોવા મળ્યા હતા। યુવાનના મોતનું કારણ હજી મળ્યું નથી। ઈડર પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસે પરિવારના જવાબ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। ઈડરના સાંબલવાડથી વિરાબર જતા 1 કરોડ ઉપર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1નું મોત થતા I-20 કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ઈડર તાલુકાના સાંબલવાડથી વિરાબર જતા રોડ ઉપર સાંબલવાડ ગામની સીમામાં તારીખ 28/8/2022 ને 4:45 વાગ્યાના સુમારે 2 કારો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 1 કાર ચાલકનું સ્થળ ઉપર મોત થયું હતું અને I-20 ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ સૂત્રોથી પ્રાપ્ત થતી વિગત મુજબ સાંબલવાડથી વેરાબર જતા રોડ ઉપર સાંબલવાડ ગામની સીમામાં એક I-20 ગાડી નંબર GJ02BD2236ના ચાલકે પોતાના કબજાની ગાડી સાંબલવાડ ગામ તરફથી વેરાબર ગામ તરફ જતા રોડે પૂર ઝડપે અને ગફલત ભરે રીતે ચલાવી લાવી વેરાબર તરફથી આવતી એક અલ્ટો ગાડી નંબર GJ35B1906ની ટક્કર મારી અલ્ટો ગાડીના ચાલક રાજેન્દ્રભાઈ પૂજાભાઈ પટેલ, ઉંમર વર્ષ 50, રહે થાણા સાબલી,
તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગરને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું। તેમજ અલ્ટો ગાડીમાં બેસેલ સુનિલ કૃષ્ણાનંદ રાઉતને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તેમજ આઈડેન્ટી ગાડીનો ચાલક અકસ્માત કરી પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી ભાગી જતા ઈડર તાલુકાના સાંપાવાડા ગામના અશોકભાઈ પ્રભુભાઈ પટેલે આઈડેન્ટી ગાડીના ચાલક વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસવી મોદીએ આઈડેન્ટી ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। ટીંડોઈ ગામના સોની પરિવારના 5 માસના પુત્રને એસએમએ 1 નામની ગંભીર બીમારીથી પરિવાર ચિંતામાં મુકાયો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંડોઈ ગામના રહેવાસી દેવાંગ બિપિનભાઈ સોનીના 5 માસના પુત્ર દૈવિકને એસએમએ 1 નામની ગંભીર બીમારીથી પીડાતો હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। બાળકને ગંભીર બીમારીનો ઈલાજ કરાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની સખ્ત જરૂર હોય, ઈલાજ માટે રકમ ખૂબ મોટી હોવાથી પરિવારજનો મદદની ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ માનવતા દાખવી પોતાની યથાશક્તિથી રકમ ડોનેટ કરે તો બાળકની જિંદગી બચી શકે છે। દૈવિકના નામનું એનજીઓ દ્વારા એકાઉન્ટ બનાવી તેના ખાતામાં ડોનેશન ભેગું કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આપનું નાનું એવું ડોનેશન એક બાળકનો જીવ બચાવવા માટે મદદરૂપ થઈ શકે એવી પરિજનોએ અપીલ કરી હતી। ભરત કડિયા સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા। મારું 5 માસનું બાળક છે, એને 3-3.5 મહિના સુધી તો હાથ પગની મૂવમેન્ટ અને હલનચલન કમ્પ્લીટ હતું, પણ 3.5 મહિના પછી પગની મૂવમેન્ટ થોડી ઓછી થતી ગઈ। તો મને ડાઉટ ગયો તો મેં ડૉક્ટર વિરલ કવિને સજેસ્ટ કર્યું, એમને મને તપાસ કરીને જાણ્યું કે થોડો ડાઉટ લાગે છે, તો આપણે અમદાવાદ ડૉક્ટર હસૃતિ શાહને આપણે ત્યાં રિફર કરીએ। તો હું ત્યાં ગયો બીજા દિવસે, ત્યાં મેડમને તપાસ કરતા એમને થોડો ડાઉટ લાગ્યો, તો એમને કીધું કે આ જીનેટિક પ્રોબ્લેમ લાગે છે, એના માટે આપણે એસએમએન 2 કરીને એક રિપોર્ટ આવે છે એ કરાવવું પડશે। એના માટે મેં 25 દિવસ રાહ જોઈ અને પરમ દિવસે એ રિપોર્ટ આવ્યો અને એનું નિદાન એસએમએ 1 કરીને ડાયગ્નોસિસ થયું છે। એના માટે એક 16 કરોડનું ઇન્જેક્શન આવે છે, એ માટે આપણે વ્યક્તિઓને અને ગુજરાત સરકાર, રાજ્ય સરકારને આપણે અપીલ કરીએ છીએ, ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી મારા આ બાળકને બચાવી લો। વિજયનગર પિકઅપ સ્ટેન્ડ ઉપર ઉબેર બસમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિજયનગરથી રાણીપ જતી એસટી બસ વિજયનગર પિકઅપ સ્ટેન્ડ ઉભેલ હતી ત્યારે બસમાં ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સ ઝડપાયો હતો। ડ્રાઈવર સીટ પર મૂકેલ બેગમાં રૂપિયા 3 લાખ ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં ચોર બેગ ઉઠાવીને જતા ડ્રાઈવરની સમય સૂચકતાને લઈને બેગ પાછી ઝડપી લેવાઈ હતી। આ બનાવ બનતાની સાથે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને 3 લાખની ચોરીનો પ્રયાસ કરનારને પોલીસે હિરાસતમાં લીધો હતો। સ્થાનિક લોકોના જોવા માટે ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને વિજયનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। લલિત ડામોર સાથે નિશા પરમાર, સી ન્યૂઝ, વિજયનગર। ઘટના બની આજની બિરોડાથી 13:30 મેં ગાડી ઉપાડેલી બસ અને વિજયનગર આવી અને મૂકીને ચા પીવા ગયો, પણ મારી નજર થેલા પાસે જ હતી સ્ટેરિંગ ઉપર, અને થેલો દરવાજો કોણે ખોલ્યો એમ કરી હું દોડ્યો પાછી ત્યાંથી સ્ટેરિંગ ઉપર ચડી ગયો, તો થેલો મારો કાઢ્યો હતો અને પછી મેં એને પકડી લીધો ચારમાં અને પછી એ આડો પડી ગયો। કેટલી રકમ હતી? 3 લાખ રૂપિયા। ક્યાંથી ઉપાડી હતી રકમ તમને? બિલોડા સ્ટેટ બેંક, મારા મકાનનું કામ ચાલે છે એટલા માટે મેં ઉપાડેલા, થોડા થોડા લીધે લોકોને આપવા માટે। બરોબર, ત્યારબાદ શું થયું? ત્યારબાદ પછી મેં પકડ્યો, પોલીસ સ્ટેશન ગયો કે અરજી આપો તો અમારથી આવે, બાકી અમારથી ના આવે, તો પછી મેં અરજી લખાવી। બરોબર, અરજી લખાવીને પછી ત્યાં ગયો, પણ પછી માણસો બધા આવી ગયા અહીંયા। કઈ ડેપોની ગાડી હતી? બિલોડા ડેપોની ગાડી હતી। આપનું સામ વિજયનગરથી જાય છે રાણીપ। ભાદરવા સુદ બીચની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે મોડાસાના દેવરાજ ધામ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં વિવિધ મંદિરોમાં ભાદરવા સુદ બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના સંત દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે અલખધણીના દરબારમાં નવનેજા સાથે હજારો પદયાત્રિકો પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા।
देवराज धामना महंत धनेश्वर गिरी महाराज निश्रामा योजायेला निजा उत्सव सहित जामा जागरण ज्योत पाठोत्सव आठपुर भजन संतवाणी तथा भंडार नी धामधूम थी उजवणी कराई हती। અરવલ્લી બાજકોટ ગામે આજે મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ભગવાન રામદેવજી મહારાજના પક્ષી બાપાના નોરતા પણ ચાલુ થઈ ગયા। એમાં ભાદરવા સુદ બીજનો મહિમા વર્ષો પહેલા સદગુરુ દેવાયત પંડિત બાપાની આગમવાણી જે ભવિષ્યવાણી કરી છે કોવિડના સમયની વાત સફળ અને સત્ય પડી પહેલાથી આ ઉત્સવ ઉજવાય છે। અમારા વડવાઓ એટલે કે હું 12મી પેઢીમાં છું ધનગીરી મહારાજ એ 12મી બીજનો ચાલુ છે। જમા જાગરણ જોતપાટ અને ગદગંગા બેસી નલગણીનું આરાધન કરે છે। ધનગીરી બાપુ અમારા ગુરુ છે અને આજે દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજનો મહાઉત્સવ પરમ પૂજ્ય બાપુશ્રી જે પ્રમાણે વાત કરી 700 વર્ષથી આ ધારા ચાલતી આવે છે અને આજે હજારો મેદનીની અંદર પરમ પૂજ્ય રામદેવજી મહારાજના આશીર્વાદ દેવાય દાદાના આશીર્વાદ લેવા માટે અને પરમ પૂજ્ય ધનગીરી બાપુના આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી આજે ભક્તોની એક ભીડ જામી છે। 8 પહોર ભજન અને રાત્રે પરમ પૂજ્ય બાવજીના સ્વમુખે અને ગવાયેલી એવી 52 વાણીઓ પોતાના બાવજીના અંતરની નાભીમાંથી પોતાના શબ્દો નીકળી અને આજે જણતા જનાર્દન આગળ પણ આજે પરમ પૂજ્ય ધનગીરી બાપુની રચિત ધનગર આરાધ આજે પુસ્તકનું વિમોચન પણ થઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના 700 જેટલા ગામોના ગાદી ગણાતી દેવરાજ ધામે મોટી સંખ્યામાં ભાવભેર સાથે ડીજે સંગીતના ભજનના તાલે નેજા લઈને દેવરાજ ધામે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી અને સંત દેવાયત પંડિતની સમાધિ સ્થાને શીશ ઝુકાવીને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને દેવરાજ ધામે ભવ્ય મેળો પણ યોજાયો હતો। ત્યારે કોરોનાના 2 વર્ષ બાદ ભાદરવા સુદ બીજની ઉજવણી કરાતા ભવ્ય ઉજવણી દેવરાજ ધામે કરવામાં આવી હતી। આ પ્રસંગે ધનગર આરાધ પુસ્તકનું ભક્તો માટે વિમોચન દેવરાજ ધામના ધનગીરી મહારાજે કર્યું હતું। ભરત કડિયા સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા। આજ રોજ મોડાસાના દેવરાજ ધામમાં આવવાનું થયું અને ભાદરવી પૂનમ એટલે બાબા રામદેવનો પુણ્ય દિવસ અને સમગ્ર ગુજરાતમાંથી અને એમાં સમગ્ર બધા લોકોની આસ્થા રણુજા જાય છે, પણ રણુજાથી ના જઈ શકે એ દેવરાજ ધામમાં આવે છે અને દેવરાજ ધામમાં આવી રામાપીરનો દર્શન કરી પોતાનો લ્હાવો વ્યક્ત કરે છે, પોતાનો જે ભાવભક્તિ છે એ પણ વ્યક્ત કરે છે અને ભગવાન સુધી પહોંચાડવાની કોશિશ કરે છે। વિવિધ પ્રકારોની હોય છે ભક્તિ, એમાં જેમાં ભજન મંડળી હોય અથવા તો બીજી મંડળી પણ હોય એવા બધા લોકો પોતાની આસ્થા લઈ આવે છે અને એમની આસ્થા અહીંયા પરિપૂર્ણ થાય છે અને આજે દેવરાજ ધામ એ અરવલ્લીનું એક સારામાં સારું ધામ છે। સારામાં સારું એક આવું ધામ હોય, લાખો લોકોની અહીં મેદની જામે છે અને લાખો લોકો આવે છે અને એમના આશીર્વાદ મળે છે એમ કહું તો કંઈ ઓછું નથી। રામાપીરને વંદન પણ કરું છું અને આપ સૌને પણ વંદન કરું છું કે આવા ભાદરવી પૂનમ દાદા રામદેવજીના પવિત્ર દિવસે અહીં આવવાની તક મળી અને દર્શન કરવાની તક મળી, આમ જનતાનો પણ દર્શન કરવાની તક મળી, ભગવાન સૌનું ભૂલું કરે, સમગ્ર ગુજરાતનું કરે એવી અપેક્ષા પણ રાખું છું।